सदानन्दाहं बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामी नारायण। सदगुरु निष्कुळानंद स्वामी धीरज आख्यान ग्रंथनी अंदर छेल्ले सुखदेवजी महाराज नी कथा लखे छे। सुखदेवजी महाराज की स्थिति केवी हती? सुखदेवजी महाराजे आ जगतनी अंदर थी बंधन न थाय एना माटे केवा केवा उपायों करे? सुखदेवजी महाराजे लोक तरफ थी आवती उपाधियों एने गणकार्या विना पोताना मार्ग पर केवी रीते अड़ग रह्या ए बधी वात करीने स्वामीए छेल्ले एटलू कीधुं के ऊपरनो वेश लीधे कशुं थतुं नथी। શિયાળ સિંહનો વેશ પહેરી લે તો ક્યારેય શિયાળ સિંહ નથી થઈ જતું। આ અનુસંધાન રાખી સાચા ભગવાનના ભક્ત બનવા માટે, સાચા મુમુક્ષુ બનવા માટે સ્વામીએ સુખદેવજી મહારાજના આખ્યાન દ્વારા અનુરોધ કર્યો અને સુખદેવજી મહારાજે જેવી ધીરજ રાખી એવા ધીરજના માર્ગે ચાલવા માટેનો સ્વામીએ ઉપદેશ આપ્યો। આગળ સ્વામી કડવું 52 એમાં નારદજીની કથા લખે છે। વળી કહું ઋષિ નારદ એક નક્કીજી જેને પ્રતીત પ્રગટની છે પક્કીજી આપે જ્ઞાન દાન જનને વિવેક જી પામ્યા ભૌપાર અગણિત એહ થકીજી। સ્વામી લખે છે હવે હું ઋષિ નારદની કથા લખું છું। બ્રહ્માના માનસ પુત્ર ઋષિ નારદ પાછલા જન્મની અંદર દાસી પુત્ર હતા સાધુના સમાગમથી, જેનો ભગવાનને વિશે જેમને પ્રીતિ થઈ, સંતોનો યોગ થયો અને બીજા જન્મની અંદર એ જ નારદ તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ થયા। જેને પ્રતીત પ્રગટની પક્કીજી, જેને ભગવાનની પ્રતીતિ બહુ પાકી છે, સતત નારાયણ 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 આ ભજન કરવાવાળા નારદજી એક સંત છે। આ પૃથ્વી પરના આદિ પ્રથમ સંત જેને કહેવાય એવા જો કોઈ હોય તો એ નારદજી છે। જે મળે એને જ્ઞાનનું દાન આપે છે। ભક્ત પ્રહલાદ જે થયા એને કયાધુના ગર્ભની અંદર નારદજી થકી ઉપદેશ મળ્યો છે। આગળ આપણે પ્રહલાદજીની ધીરજની વાતો સાંભળી, પ્રહલાદજીનું આખ્યાન સાંભળ્યું, નારદજી એના ગુરુ હતા। આ પૃથ્વી પરના પ્રથમ ગુરુ જ નારદજી છે। કેટલા જીવાત્માઓનું જેને કલ્યાણ કર્યું છે એ તો આપણે ક્યારેક હસવા માટે કહીએ કે નારદજી એક
નારદજી એટલે કોકનું હળગાવે એટલે નારદ, શાંત હોય પણ હળગાવી દે નારદ. એ તો આપણે ક્યારેક થોડીક વાર આનંદ કરવા માટે વાત કરતા હોઈએ, એ વાત જુદી છે. બાકી નારદજીનું પાત્ર એક મહાસંત તરીકે શાસ્ત્રમાં વર્ણવેલું છે, અનેકને ભગવાનમાં જોડેલા છે. જે તે સમયે થોડું સળગાવ્યું એવું લાગતું હોય ને, એ પણ કેમ નળ રાજાને દમયંતીની કથામાં કર્યું હતું, કેટલી બધી જગ્યાએ કર્યું છે. આ હિરણ્ય ઓલા કંસની કથામાં કર્યું, કંસને કોને ચકડીએ ચડાયો કે આઠે આઠને માર, નારદજીએ. પણ એ જે કાંઈ કરે છે ભગવત ઈચ્છાથી કરે છે, ભગવાનની ઈચ્છા છે. ત્યારે એ હળગાવે છે તો એ નથી સળગાવતા, સળગાવે છે ભગવાન જ. કારણ કે ભગવાનને એમાંથી કંઈક લોકને ઉપદેશ આપવો છે, ભગવાનને એમાંથી કંઈ સમાજને શીખવાડવું છે, ભગવાનને એના દ્વારા પોતાનો કોઈ પ્રતાપ બતાવવો છે, એના કારણે એવું થતું હોય છે. નારદજી તો મહાસંત છે, એટલે જ્યારે જ્યારે નારદજીની વાત સાંભળીએ કોઈ જગ્યાએ, ત્યારે વિચારને સાથે રાખીને સાંભળવું કે ભગવાનને બહુ વાલા છે, ભગવાનના મહાસંત છે, ભગવાનનું મન છે. નારદજીને ભગવાને પોતાની પાસે રાખેલા છે, ભગવાન એમની ભેગા અખંડ રહે છે એવા ઋષિ છે. આ બ્રહ્માંડની અંદર અનેકા અનેકને ભગવાનમાં જોડવાનું કાર્ય નારદજી કરતા હતા, કરે છે, અને બ્રહ્માંડની સ્થિતિ રહેશે ત્યાં સુધી કરશે. આપે જ્ઞાન દાન જનને વિવેકી જી, શું કરે છે સંત? શું કરે સંત? પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી જગત માહી, સંત પરમ હિતકારી. ભરમ મિટાવત ભારી, શું કરે છે તો ભરમ મિટાવી દે છે. જીવનો જે ભ્રમ છે, જન્મ ને મરણની અંદર જે જીવ જન્મો જન્મથી ફસાયેલો છે, એને જ્ઞાન આપીને સંત છે એના જન્મ મરણના રોગને ટાળે છે. નારદ ઋષિ કેવા છે તો કે જેમને જ્ઞાન દાન જનને વિવેકીજી આપે. જ્ઞાન દાન, દાન બહુ પ્રકારના છે. રૂપિયાનું દાન છે, મકાનનું દાન છે, ધનનું દાન છે, જમીનનું દાન છે, અનેક પ્રકારના દાન છે. એને મધ્યે સૌથી મોટું જો કોઈ દાન હોય તો જ્ઞાન દાન છે, જેના દ્વારા જીવાત્મા ભવપાર થઈ શકે. એનાથી મોટું દાન આ પૃથ્વી ઉપર આ બ્રહ્માંડમાં એક પણ નથી. અને એવું જ્ઞાનનું દાન, એવા સૌથી મોટા દાતા જો કોઈ હોય તો એ સંત છે. સંતોને આપણે દાન નથી કરતા. આપણે શું વિચારીએ, અમે સંતને દાન આપ્યું? ના, આપણે જે દાન કર્યું છે, તનનું દાન કર્યું હોય, એટલે કે તનથી સેવા કરી હોય, ધનનું દાન કર્યું હોય, સંપત્તિનું દાન કર્યું હોય, એના કરતાં કરોડો ઘણું મોટું દાન સંતો આપણને આપે છે. આપણે એને જે દાન આપીએ છીએ એ તો ભગવાનની કે સંતની નજરમાં પણ નથી, અને એ જે દાન આપે છે એ દાનથી આપણે જન્મને મરણથી રહિત થઈએ છીએ. કરોડો રૂપિયા ખર્ચતાય સ્વામી કે આવા સાધુ મળે નહીં, કરોડો રૂપિયા ખર્ચતાય આવી વાતો મળે નહીં, કરોડો રૂપિયા ખર્ચતા પણ આવો દિવ્ય સત્સંગ મળે નહીં, એ કરોડો રૂપિયાથી મળે એવો નથી. અનંત કોટી બ્રહ્માંડની સંપત્તિ વારી ફેરી નાખીએ તો પણ આ જે યોગ, આ જે વાત, આવો શ્રીજી મહારાજનો દિવ્ય સત્સંગ, શ્રીજી મહારાજને મળેલા સત્પુરુષોનો યોગ, એ મળવું બહુ દુર્લભ છે. કરોડો રૂપિયા ખર્ચતા નથી મળે એવો. માટે આપણે જે આપેલું છે એની ઉપર વજન નહીં મૂકવાનું,
પણ આપણને જે આ સત્સંગમાંથી મળી રહ્યું છે ને એની ઉપર વજન મૂકવાનું. સત્સંગમાંથી જે મળે છે એની સામે જે આપણે આપીએ છીએ એ તો કશું જ નથી, કશું જ નથી. સત્સંગમાંથી જેટલું મળે છે એની સામે આપણે આપ્યું કશું જ નથી. અરે અમે આ બધું ત્યાગ કરીને સંપૂર્ણ ભગવાનને સોંપાઈ ગયા તો પણ આ સત્સંગે જે આપણને આપ્યું છે ને એની સામે અમે સાધુ થઈ ગયા ને તોય અમે કશું કર્યું નથી. જે સત્સંગે આપણને આપ્યું છે, જે સત્પુરુષોએ આપણને આપ્યું છે એની સામે આપણે આ સત્સંગને કે સત્પુરુષોને કશું આપ્યું નથી. જે આપણને એવું લાગે છે કે મેં કંઈક કર્યું છે અને મેં કંઈ આપ્યું છે, હું કંઈ કરી રહ્યો છું અને હું કરું છું, આવો જે ભાવ એ જ આપણું અજ્ઞાન છે, એ જ આપણું અજ્ઞાન છે. આપણે ચાહે ગમે એટલું કરતા હોય, ગમે એટલું સત્સંગ માટે સવારથી ઉઠીને સાંજ સુધી સત્સંગ માટે કરતા હોય ને પ્રવૃત્તિ, મહેનત, સેવા, તન મન ધનથી, તો પણ સત્સંગે જે આપ્યું છે, સત્સંગ એટલે શું? સત્પુરુષનો સંગ. અંત્યનું બીજું, સત્પુરુષોએ જે આપણને આપ્યું છે એની સામે આપણે સત્સંગને કશું જ આપ્યું નથી. મહાનુભાવાનંદ સ્વામી ગામડા ફરતા આવ્યા, સારંગપુરમાં શ્રીજી મહારાજ આરામમાં હતા. સ્વામી આવીને મહારાજના ચરણારવિંદની ચરણચંપી શરૂ કરી ત્યારે મહારાજે ચરણારવિંદને ખેંચી લીધા. સ્વામીને થોડુંક હૃદયમાં એવો સંકલ્પ થયો કે અમે મહારાજ તમારા માટે મા બાપ છોડ્યા, ઘર છોડ્યું, પત્ની પુત્ર પરિવાર છોડ્યા, અને પ્રભુ અમે ધન બધું જ છોડી દીધું, માન છોડી દીધું, અને એ છોડ્યા પછી તમારા નામે અમે ગામડા ફરીએ અને અમને માર ખાઈએ, અપમાન સહન કરીએ, ભૂખ્યા રખડીએ, અને તમારી પાસે આવીએ તો તમારે ચરણારવિંદની સેવા પણ નહીં આપવાની. આવું સ્વામીને મનમાં સંકલ્પ થયો. મહારાજ તો તરત જાણી ગયા. મહારાજ કે સ્વામી હું વિચારો છો? તો કે કાંઈ નહીં મહારાજ. મહારાજ કે સ્વામી આ તો એવું છે, આ ચરણ અમે એટલે ખેંચ્યા કે અમારે તમારી સાથે વાતો કરવી થોડી. હા મહારાજ, બોલો બોલો, શું વાતો કરવી છે? મહારાજ કે સ્વામી એક મારે પ્રશ્ન ઘૂંટાયા કરે છે બે દિવસથી. કોને પૂછું? તમે આવ્યા, તમને પૂછું. બોલો બોલો મહારાજ. સ્વામી એક ભિખારણ હતી, ભિખારણ, એ ભીખ માગવા નીકળેલી. એ ભીખ માગવા નીકળી તો ભીખ માગતા માગતા રાજાના દરબારમાં પહોંચી ગઈ. એટલે રાજાએ કીધું કે કંઈ પણ જોઈએ ને તો મફત ન લેવાય, એક કામ કરા, ચોક વાળી નાખ અને પછી તારે જે જોઈએ આપો. એટલે ઓલી ડોશીએ ચોક વાળ્યો અને પછી રાજાએ કીધું, બોલો શું જોઈએ છે? તો કે અધમન સોનું જોઈએ છે, 10 કિલો સોનું. સ્વામી કેવું માગ્યું એને? સ્વામી કે મગાતું હશે, મૂરખ કહેવાય કે ચોક વાળે એમાં 10 કિલો સોનું હોય? 10 કિલો સોનું? અરે રૂપિયા માગે તોય શું, 10 કિલો સોનું રૂપિયો માગે તો કેટલો, ચોક વાળવાના કેટલા રૂપિયા હોય? 50 પૈસા રૂપિયો એ જમાનામાં કેટલું હોય? આજનો જમાનો ચોક વાળવાનો હોય તો હાલો 500 રૂપિયા, 1000 રૂપિયા. પછી એમ કે 10 કિલો સોનું એટલે મારે તો 40 લાખ રૂપિયા, 50 લાખ રૂપિયા જોઈએ આટલા ચોક વાળવાના. કોઈ દે ખરો, ભિક્ષામાં 50 લાખ રૂપિયા હોય? મહાનુભાવાનંદ સ્વામી કે ડોશી ગાંડી કહેવાય મહારાજ? મહારાજ કે સ્વામી ડોશી ગાંડી નહીં, ગાંડા તમે છો. સ્વામી કે મહારાજ કેમ એમ કહો છો? સ્વામી અમે જ્યારે ચરણારવિંદ ખેંચી લીધા ત્યારે શું સંકલ્પ કરતા હતા તમે? અને ત્યારે સ્વામી બોલ્યા, મહારાજ મેં આવું આવું વિચાર્યું હતું. મહારાજ કે સ્વામી આ ચરણારવિંદ છે ને વિરાટ નારાયણે 49 વર્ષને 150 પહોર સ્તુતિ કરીને ત્યારે આ બ્રહ્માંડમાં આવ્યા છે. વિરાટના 49 વર્ષ કોને કહેવાય ખગોળ ભૂગોળમાં વાંચજો. એટલું બધું દૂર અમારું આ બ્રહ્માંડમાં આવવું છે અને સ્વામી તમે એમ કહો છો ને કે અમે ત્યાગ કર્યો ને મા બાપ છોડ્યા ને ઘર છોડ્યું ને બધું છોડ્યું ને આ બધી વાતો કરો છો ને જે તમારા મનમાં, અને તમે કહો છો ને અપમાન સહન કર્યું ને અમે ભૂખ્યા રખડીએ છે, એ તો બધું ચોક વાળવા બરાબર છે, અને અમે તમને મળ્યા ને એ અધમન સોનાથી કરોડો સોનું, કરોડો બ્રહ્માંડો સોનાથી ભરાઈને એના કરતાં અધિક છે.
આવડી મોટી પ્રાપ્તિ એ તમે જે થોડો ચોક વાળ્યો છે એની આમે શું વિચાર્યા કરો છો? કે આમ કહી દીધું મહાનુભાવાનંદ સ્વામીને. હવે આપણે વિચારવું રહ્યું કે જો મહાનુભાવાનંદ સ્વામીને શ્રીજી મહારાજે આવું કહી દીધું તો આપણને તો શું, આપણે જોર કરવા જેવું જ નથી કે અમે કંઈક કરીએ છે. આપણે તો એમ જ કહેવાય, મહારાજ તમારી દયા છે, નભાવો છો. તમારી દયા છે કે તમે નભાવો છો, અમે કાંઈ તમે નભી એવા નથી, પણ તમે ચલાવો છો, દયા છે તમારી. માટે કંઈ પણ કરતા હોઈએ, ચાહે 24 કલાક માટે આ સત્સંગને સમર્પિત થઈ ગયા હોઈએ, પણ વજન નહીં, હું કાંઈ નથી કરતો, કશું જ મેં કર્યું નથી, કશું કરતો નથી, કશું થઈ શકે એમ નથી, હું તો એક જીવ છું, ભગવાનને મોટાની દયાથી આ સત્સંગમાં ચાલ્યો જાઉં છું, જેટલો એને એને જેટલું જરૂર પડે એની અંદર ક્યાંક ઉપયોગમાં આવી જઉં છું, એને કોઈ જરૂર પડે એવી નથી, પણ એ જરૂર પડે એવી પરિસ્થિતિ ઊભી કરીને મારો ઉપયોગ કરે છે એની દયા છે, મને સેવાનો ચાન્સ આપે છે એની દયા છે. આવું વિચારવું. બાકી ઊંધા સંકલ્પમાંથી હાવ બહાર નીકળી જવું કે હું કંઈક કરું છું, કર્યું હતું ને કરીશ, એમાંથી તદ્દન બહાર નીકળી જવું. એમાંથી જે બહાર નીકળ્યો એ જ જન્મ મરણના રોગમાંથી બહાર નીકળ્યો. બાકી જેને એમ છે કે મેં કંઈ કર્યું, કશું જ કર્યું નથી, આપણે શું પરીક્ષાઓ આપી છે સત્સંગની, આપણે શું સહન કરી લીધું છે, આપણે શું દુઃખ પી ગયા છે, એવું તો આપણે શું દુઃખ આવી ગયું કે આપણે પી ગયા, એવું તો આપણે શું સહન કર્યું. પૂર્વેના ઇતિહાસો કાઢીએ ને, આપણે બરફ ઓગળે ને એના કરતાં જલ્દી ઓગળી જઈએ, કે આપણે કંઈ કેફ રાખવા જેવો જ નથી, શું સહન કરીએ છીએ, ક્યાં આપણને કોઈ માર માર્યા, ક્યાં ગાળો દીધી છે, ક્યાં આપણને કોઈ પથરા માર્યા છે, ક્યાં મુક્તાનંદ સ્વામી જેમ આપણા માથામાં ઝેર નાખ્યું છે, ક્યાં ગોળામાં ઝેર નાખ્યા છે આપણને, ક્યાં આપણને પોતા ધોળ કરેલા કપડાં નાખ્યા છે જોડીમાં, ક્યાં જોડીમાં દેવતા નાખ્યા છે, એમાંનું કયું અમારી પર થયું છે, ક્યાં તમારે કંઈ થયું, નાતબારા તમને કોને કાઢ્યા છે, ક્યાં તમારે કોઈ જગ્યાએ ગામડાની અંદર કોઈ જગ્યાએ જાઓ તો તમને સત્સંગ રાખ્યો છે એટલે આ નહીં મળે, આ નહીં મળે, એવું ક્યાં તમને થાય છે? આજે ક્યાં તમે ભજન કરતા તો બાજુવાળો ડિસ્ટર્બ કરવા આવે છે કે કેમ સ્વામિનારાયણનો સંપ્રદાય રાખ્યો છે, બાજુવાળો પૂછવા આવે છે, ગમે એટલો વિરોધ હોય તો એનું હાલે છે? નથી હાલતું. આટલું સુખ જ્યારે આપણે ભોગવીએ તો આપણે કરીએ છીએ જ શું સહન? અન્ને દાંતને વેર થઈ જાય ને, અન્ને દાંતને ભગવાન ભજતા ભજતા અન્ને દાંતને વેર થઈ જાય, શરીર ઢાંકવા કપડાં ના મળે ને, અને એવી પરિસ્થિતિ કેટલા વર્ષો સુધી જાય ને, એવું જે કરે ને એને સહન કર્યું કહેવાય, એવું સહન કર્યું કહેવાય. અપમાન અપમાનને ગાળો ને નિંદા નિંદા જ મળે ને એની વચ્ચે જે હોય ને એને સહન કર્યું કહેવાય. અને એવી પરીક્ષા તો કોની થાય? બહુ પાકા નિશ્ચયવાળાની થાય. મહારાજ કે પરીક્ષા નિશ્ચય બહુ પાકો હોય ને, એવા મોટા મોટા સત્પુરુષો, મોટા મોટા એવા હરિભક્તો હોય ને, સ્થિતિવાળા મોટા, એવાની પરીક્ષાઓ થાય. આપણી શું પરીક્ષા કરવાની? ભગવાનને ખબર છે કે આની પરીક્ષા કરાય એવી જ નથી, આને તો લાડવા ખવડાવી પાર પાડવાના છે, એ ભગવાનને ખબર છે. આપણી કોઈ પરીક્ષા મહારાજ કરતા નથી. હોય ગણતરીના ભક્તો હોય કે જે સેમ્પલ જેવા હોય, જેની પરીક્ષામાં કોઈ જોઈને બળિયો થાય, હોય એવા, પણ જાજા ના હોય. પણ સાધુ જ્ઞાનનું દાન આપે છે. માટે ક્યારેય પણ એમ ન વિચારો કે હું દાન કરું છું. આપણે તો એવું વિચારવું જોઈએ કે હું દાન લઉં છું, હું રોજ દાન લઉં છું, રોજ હું ભિક્ષા માગું છું અને મને દાનની અંદર અઢળક જ્ઞાન મળે છે, અઢળક જ્ઞાન મળે છે. કેવા દાતાર છે આ જ્ઞાનના દાતા, એવું આપણને ભગવાનના સત્પુરુષો પ્રત્યે થવું જોઈએ, જેને કેટલું મોટું જ્ઞાન આપ્યું. આજે સત્પુરુષ મળ્યા આપણને ગુરુજી જેવા, એમને આપણને એક એકડો ઘૂંટાવી દીધો કે સર્વોપરી એક મારો મહારાજ છે, આ જ્ઞાનનું દાન કર્યું છે અને જ્ઞાન આપણને હા પડી ગઈ છે. એની કલ્પના કરીએ ને કે એ જ્ઞાન જે આપ્યું છે કેટલું બધું મહત્વનું છે. વાક્ય એક જ છે, સર્વોપરી એક મારો મહારાજ છે, એને ઘૂંટતા જન્મો જન્મ જતા રહે છે. એ આપણને સહજમાં હા પડાવી દીધી, જ્ઞાનનું દાન તો આપ્યું પણ સાથે પોતાની કૃપા પણ આપી, અને કૃપાના કારણે આપણને હૃદયમાં હા પડે છે કે મારા મહારાજ સિવાય બીજું કાંઈ નથી. એટલે નહીં તો જો એક જ એ વાક્યની હા ન પડી હોત, એક જ વાક્ય જો સત્પુરુષોએ ન આપ્યું હોત, તો કેટલાય દોરા ધાગા, કેટલી જગ્યાએ આપણે લૂંટાતા હોત, કેટલી જગ્યાએ અંધશ્રદ્ધામાં ભરાયેલા હોત,
કેટલાય લોકો આપણને ધૂતતા હોત અને કેટલી અશાંતિ આપણા ઘરમાં હોત, આ પરમ શાંતિનું કારણ જો કોઈ હોય તો શ્રીજી મહારાજની જે સર્વોપરિતા સમજાય છે એટલે આપણા કુટુંબ પરિવારોમાં શાંતિ છે. ક્યારેક એકાંતમાં બેસીને વિચારવું, આપણને એક શ્રીજી મહારાજ સિવાય બીજે પ્રતીતિ નથી એટલે શાંતિ છે, એટલે શાંતિ છે. બાકી તો કેટલી વિદ્યમાન ક્યાં ક્યાં પડ્યા હોત, ક્યાં ક્યાં પડ્યા હોત. શ્રીજી મહારાજ મળ્યા છે એટલે આટલો નજીકથી આપણને સાધુઓનો યોગ છે. શ્રીજી મહારાજે કૃપા કરી છે એટલે સાધુનો યોગ છે. આપણા ફેમિલી એક આપણા કુટુંબ પરિવારના મેમ્બર હોય એમ આપણી સાથે રહે છે, આપણા સુખ દુઃખમાં ભાગીદાર થાય છે. જેને બધું ત્યાગી દીધું છે આપણા સુખ દુઃખમાં ભાગીદાર થઈને આપણને મોક્ષના માર્ગે ચાલવામાં મદદરૂપ થાય છે, એવા સત્સંગને એવા સાધુને આપણે શું આપ્યું અને શું આપવાના, આપણે શું આપ્યું છે અને શું આપવાના. દયા તો એને કરી છે, આપ્યું તો એને છે આપણને. આવો વિચાર નારદજીના આખ્યાન અને નારદજી માટે જે સ્વામીએ કડી લખીને એના માટે. આજે નિષ્કુળાન સ્વામી હોય અને નિષ્કુળાન સ્વામીની આપણે મૂર્તિ બનાવીએ કે નિષ્કુળાન સ્વામીનો એક ફોટો હોય એને આપણે અહીં મૂકીએ અને નિષ્કુળાન સ્વામી ઉપર આપણે ફૂલથી વધાવીએ, મોતીથી વધાવીએ, સ્વામીનું પૂજન કરીએ, બરાબર આપણી જે સંપ્રદાયની જેટલી મર્યાદા પ્રમાણે જેટલું છે બધું સ્વામીનું પૂજન અર્ચન વંદન બધું જ આપણે કરીએ અને આપણે એવું માનીએ કે ઓહો આપણે બહુ મોટું નિષ્કુળાન સ્વામી માટે કરી દીધું, કે નિષ્કુળાન સ્વામી પાછળ આપણે મોટો 5 દિવસનો એક ઉત્સવ કરીએ કે નિષ્કુળાન સ્વામીની સ્મૃતિની અંદર 5 દિવસનો ઉત્સવ, નિષ્કુળાન સ્વામીનો સૂકા મેવાથી અભિષેક કરી દઈએ, નિષ્કુળાન સ્વામી માટે જેટલું થાય એટલું બધું જ 5-10 દિવસ સુધીમાં આપણે કરીએ સ્વામીના નામ પર, અને આપણે બધા એવું માનીએ કે ઓહો સ્વામીને આપણે સાચું આમ આપી દીધું, સ્વામી માટે આપણે કેટલું કર્યું. આટલો સંકલ્પ જે આપણને થાય ને એ આપણી મૂર્ખામી. એની સામે વિચારવાનું સ્વામી આપણી માટે કેટલું કર્યું, નિષ્કુળાન સ્વામી માટે આપણે જે કર્યું એની સામે સ્વામીએ આપણા માટે કેટલું કર્યું. સ્વામી આપણા માટે જે કર્યું છે ને એ દાખલાનો વિચાર કરીએ ને તો આપણને લાગે આપણે કશું કર્યું નથી. આધારાનંદ સ્વામીનું આજ આપણે કંઈક કરીએ પણ એને જે આપણા માટે કર્યું છે, જેને જે જે મહાપુરુષો થયા એની માટે આપણે કંઈ કરીએ છે પણ એને જે આપણા માટે કર્યું છે. આજે દાદા ગુરુજી માટે આપણે 7 દિવસનો ઉત્સવ આવતા વર્ષે કરવાના છે પણ એને આપણા માટે આવા ગુરુજી જેવા સત્પુરુષની જે સર્જન કર્યું એની સામે એ જે આપણને આપ્યું એની સામે આપણે દાદા ગુરુજીને શું આપવાના. આપણે કદાચ 7 દિવસનો ઉત્સવ કરીએ, 70 દિવસનો ઉત્સવ કરીએ, 700 દિવસનો ઉત્સવ કરીએ પણ એણે જે આપણને આપ્યું છે એક જ ખાલી એક ગુરુજી એની સામે આપણે દાદા ગુરુજી પાછળ ગમે એટલું કરીએ ને તો પણ ઓછું છે. ખાલી એટલું જ માનવાનું કે મને એમનો રાજીપો છે કે મને આમાં સેવા કરવાની એમને તક આપી, એમને મને આ ઉત્સવ થાય છે એમાં તન મન ધનથી સેવા કરવાની તક આપી, મેં કાંઈ કર્યું છે વાત જ નથી. એવી જ રીતે આપણે ગુરુજી જેવા મોટા સત્પુરુષ હોય એને કોઈક ક્યારેક કોઈક એવું હોય કે કોઈ કોઈ જગ્યાએ જતા હોય તો જવા આવવાની કોઈ ટિકિટ ખર્ચશે, કોઈ બીજી સેવા કરશે, કોઈ એક્સ વાય ઝેડ એના માટેની કોઈ પણ સેવા કરશે, એનું કંઈ પણ આયોજન હોય એ કરશે, એ આપણને બિરદાવશે કે બહુ સરસ આ કાર્ય કર્યું, ભગવાન માટે આ સારું કર્યું, આ કર્યું, સંતો ભક્તો માટે સારું કર્યું, બધું જ છે. પણ એ જે આપણને આપે છે એ જે શરીર ધારીને અહીં આપણી વચ્ચે રહ્યા છે ને આપણને ભગવાનમાં જોડવા માટે આ લોકના માન અપમાન નિંદા સ્તુતિ બધું સહન કરીને કેવળ પરમાત્મામાં જોડવા માટેના પ્રયત્નો જે આપણી માટે કરે છે એની સામે આપણે એને શું આપીએ, કશું જ નહીં. માટે બહુ પાકું છે જ્ઞાનના દાન જેવું કોઈ દાન નથી અને એનાથી ઉત્તમ કોઈ દાતાર નથી અને એવા દાતાર તો એક ભગવાનના સત્પુરુષ જ છે. આટલું નારદજીના આખ્યાનમાંથી શીખવા જેવું છે. નારદજીએ શું કર્યું એ લખે છે સ્વામી. અગણિત જીવ ઉદ્ધારવા ફરે સ્વર્ગ મૃત્યુને પાતાળ,
જ્યાં જ્યાં હોય જીવ જિજ્ઞાસુ ત્યાં ત્યાં જાય તત્કાળ. નારદજી શું કરે છે, અગણિત જીવોને ઉદ્ધારવા માટે સ્વર્ગ મૃત્યુને પાતાળમાં ફર્યા જ કરે છે. જ્યાં કોઈ જિજ્ઞાસુ જીવ હોય, જ્યાં મુમુક્ષુ જીવ હોય, મોક્ષની ઈચ્છાવાળો હોય, ત્યાં તત્કાળ પહોંચી જાય. તત્કાળ વાર જ ના લગાડે ત્યાં પહોંચી જાય. એમ કરતા આવ્યા નારદ નારાયણ સર, દીઠા સામટા સહસ્ત્ર દશ દક્ષ પ્રજાપતિના કુંવર. આ તો ફરતા છે, નારદ છાપુ ફરતું રે, પણ એમાં ફરતા ફરતા કચ્છની અંદર જ્યાં નારાયણ સરોવર છે ને ત્યાં આવ્યા. એમાં થયું એવું કે દક્ષ છે એ બ્રહ્માના પુત્ર છે. દક્ષ પ્રગટ થયા પછી એ તપ કરવા ગયા. તપ કરતા હતા અને એમાં ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાન પ્રસન્ન થઈને કીધું કે ભાઈ સૃષ્ટિનું સર્જન કરવાનું છે, તમે આ તપ કર્યું છે, પણ સૃષ્ટિનું સર્જન કરવા માટે તમે હવે આ તમારી આ પત્નીઓ એની સાથે ક્રીડા કરો અને સૃષ્ટિને આગળ ધપાવો. એટલે દક્ષ પ્રજાપતિએ ભગવાનની આજ્ઞા પ્રમાણે, ઈચ્છા પ્રમાણે 10,000 પુત્રો પ્રગટ કર્યા હરિયસ્વ નામના. અને 10,000 પુત્રો પ્રગટ થયા, બહુ જ્ઞાની હતા એ બધાએ. દક્ષે કીધેલું કે ભાઈ આપણે સૃષ્ટિનું સર્જન કરવાનું છે, તમે 10,000 છો, પણ એમાંથી આપણે 10,000 ને 10,000 નથી રહેવાનું, હજુ લાંબુ કરવાનું છે આ બધું. આખો પરથારો, આખી આ પૃથ્વી ભરવાની છે, એટલે બહુ મોટો દાખલો છે. એટલે તમે બધાએ થોડું તપ કરીને, શક્તિ મેળવીને આની અંદર આવે મને સહાય કરો, ભગવાનની આવી ઈચ્છા છે. એટલે આ બધા ગયા નારાયણ સરોવરે, ત્યાં સ્નાન કર્યું, તે પરમહંસ જેવા થયા. અને પછી ભજન કરીને કે હવે આપણે સૃષ્ટિના કાર્યની અંદર લાગીએ. ત્યાં નારદજી પહોંચી ગયા. નારદજી કહેલા શું કરો છો, તો કે બસ વિચાર કરીએ છીએ કે હવે 10,000માંથી આગળનું કેવી રીતે કામ કરવું બધું. નારદજી કે કરાતું હશે, કરાતું હશે, તમારે આખી પૃથ્વી ભરવી છે, પણ પૃથ્વીના અંતની તમને ખબર છે કે આનો અંત ક્યાં છે? કોઈ પણ કાર્ય કરવું હોય ને તો પહેલાં એનું એનાલિસિસ કરવું પડે. આખી પૃથ્વી ભરવી હોય તો પૃથ્વી આખીનો તમારે અંત મેળવવો પડે પહેલાં. આ બ્રહ્માંડને જાણવું પડે, આ બ્રહ્માંડ જેના થકી છે એને જાણવા પડે. એવા તો એક જગદીશ છે, એને જાણ્યા વિના તમે આ બધું સૃષ્ટિના કારભારામાં પડશો તો આ જન્મ મરણના ચક્કરમાંથી નીકળો નહીં. આ તો હાલવાનું જ છે કારખાના, એ તો તમારા બાપાએ તમને ખોટા રવાડે ચડાવ્યા છે. આ કારખાનું ક્યાં બંધ થયું છે? હું તો યુગો યુગાંતરથી જોઉં છું. બ્રહ્માંડ સર્જાય એટલે ઓટોમેટિક બધું ભરાઈ જ જાય. તમે ચિંતા ના કરો, ભજન કરો, નારાયણ નારાયણ જપ કરો, તો 10,000ને સાધુ કરી દીધા. એ ગારે જ્ઞાત દીક્ષા મહોત્સવ. દક્ષ પ્રજાપતિ વાટ જોવે કે હમણાં મારા છોકરા પાછા આવે ને પછી બધું પ્લાનિંગ કરીને સૃષ્ટિનું સર્જન કરીએ ભગવાનની આજ્ઞા પ્રમાણે. તે વાટ જ જોવે, પણ કાંઈ મળ્યું નહીં. ગૂગલમાં સર્ચ કર્યું, ક્યાં ગયા છોકરા? ત્યારે ગૂગલ હશે ને, એમાં સર્ચ કર્યું છોકરા ક્યાં ગયા. ફોન મારે તો ફોન જ ના રાખે, ના વોટ્સએપ રાખે. આ તો બધા એકદમ વૈરાગી થઈ ગયેલા, એટલે કોઈ ફોન ઉપાડે નહીં, વોટ્સએપ પર મેસેજ જાય નહીં. એટલે પછી બહુ વિચારમાં પડ્યા દક્ષ પ્રજાપતિ કે હવે કરવું શું. તપાસ કરતાં ખબર પડી કે આ નારદ છે ને, એને મારા છોકરાઓને મૂંડી નાખ્યા છે, 10,000ને મૂંડી નાખ્યા. એવા ખીજાના દક્ષ, પણ કરવું શું આવે નારદજી પર. ઓલા સાધુ થઈ ગયા, સમજાવ્યા કે ભાઈ આપણને ભગવાને, અરે ભગવાને જે કીધું એ અમારે બંધનમાં આવવું નથી, અમારે ભગવાનને પામવું છે. સૃષ્ટિ જેને કરવી હોય એને કરો. બાપાને કે હજુ તમે સક્ષમ છો, કર્યા કરો સૃષ્ટિ, પણ અમે 10,000માંથી એકે ખડવાનો નથી, અમારે તો ભજન કરવું છે. જો નારદજી જેવા ગુરુ મળ્યા છે, હવે કોણ પાછો વળે? નારદજીની શક્તિ કેટલી હશે? 10,000ને એકારે વૈરાગ કરાવી દીધો, 10,000ને અને સૃષ્ટિના આદિ વખતે એટલી વૈરાગ્યની વાત કેવી કરી હશે નારદજી? 10,000માંથી પાંચેક ખડ્યા નહીં કે હાલો ભાઈ પાંચ એમ કે બાપા કે એવું કરીએ, 10,000 બાપા વિરોધમાં આ નારદજીએ કર્યું. સંત શું કરાવે? આ લોકના દેહના સંબંધીનો વિરોધ જ કરાવે, કારણ કે દેહના સંબંધી છે એ ક્યારેય ભગવાન ભજવામાં મદદરૂપ કોઈને થયા નથી.
કોઈને થયા નથી. એ તો તમારા જેવા જૂજ પરિવારો હોય કે જેની અંદર માં બાપ ભાઈ બહેન દીકરા દીકરી બધાય સત્સંગી હોય અને એકાબીજાને મદદ મોક્ષના માર્ગે કરતા હોય, એ દેહનો સંબંધ રહ્યો જ નથી, એ તો સત્સંગનો સંબંધ થઈ ગયો. બાકી વાસ્તવિક ફક્ત દેહનો સંબંધ હોય, સત્સંગનો સંબંધ ના હોય અને દેહનો સંબંધ હોય ને, એ કે ભગવાનના ભજવા દે, તમને પોતાને અનુભવ હશે. એને સત્સંગ હોય નહીં, તમને ભજવામાં મદદરૂપ થાય નહીં. તમે ભજતા હો તો પાડે ત્યાંથી દેહના સંબંધીમાં હેત. જો દેહના સંબંધી ભગવાન ભજવામાં મદદરૂપ જ થતા હોત તો અંત્યના 38માં મહારાજ કે આ 6 વાના હોય ને એને જીવતાક મરીને કોઈ દી સુખ થાય નહીં. મહારાજ કે એને સંકલ્પ જ છોડ દેવાનો મને સુખ થશે. એમાં 6 વાનામાં એક વાનું ગણાવ્યું દેહના સંબંધીમાં હેત. દેહના સંબંધીમાં હેત છે ને, એ દેહ ભાવે કરીને કરેલું હેત છે તો બંધનરૂપ થાય. એટલે પૂજ્યપાદ ગુરુજી શીખવાડે છે હેત એમ કરવું. આ બધાય મહારાજના મુક્તો છે, અમે બધાય મુક્તો છે, અમને ઘરમાં મહારાજે રાખ્યા છે. ભેગા રહી અમારે આ લોકના કાર્યો કરી ભગવાનનું ભજન કરીને અંતે ભગવાનના ધામને અમારે બધાયને પામવાનું છે. આવી ભાવનાથી રહે છે. એ સત્સંગનો સંબંધ થઈ ગયો, ત્યાં દેહનો સંબંધ છે જ નહીં. આજે આપણા લોયાધામ પરિવારની અંદર અનેક ભક્તો એવા છે કે જેના પરિવારોમાં દેહનો સંબંધ પ્રધાન નથી, ભક્તનો સંબંધ પ્રધાન છે. કેટલા ભક્તો એવા છે પોતાના નાના 8 વર્ષના છોકરાને ભગત ભગત કહીને બોલાવતા હોય. બોલો, ભગત કહેતા હોય, ભગત અહીંયા આવો, ત્યારે આપણને થાય કે આ એનો દીકરો છે, એનો દીકરો છે. દીકરાને ભગત કહીને બોલાવે છે. આજે એવા કેટલા પરિવારો છે, કેટલા બધા પરિવારો છે કે જે પોતાના દીકરાઓને ભગત કહે છે. કયો સંબંધ થઈ ગયો એને? સત્સંગનો સંબંધ થઈ ગયો. આશ્ચર્ય લાગે હા, આ સમાની જે વાત અચરજકારી છે તે દીઠી મેં સાક્ષાત અચરજકારી છે. આ બધી અચરજકારી વાત છે, કોઈના ભેજામાં નથી બેવી. જગતમાં જઈને કોઈને કોક આવું છે તો કે આવું હોય? જોવે તો એ આશ્ચર્ય લાગે, જોવે તો આશ્ચર્ય લાગે. બોલો, આવું હોય? આવું છે. એ બધું જ્યારે વિચારીએ ને ત્યારે એમ થાય કે આ બધું આપ્યું કોને, આ જ્ઞાન કોને આપ્યું? તો સત્પુરુષોએ. અને એ જે જ્ઞાનનું દાન આપ્યું છે, એ જે આપણને માયાના બંધનમાંથી છૂટી જવાય, સંસારની અંદર રહેવા છતાં પણ સંસારની અંદર અલિપ્ત રહેવાય, આવું જે જ્ઞાન, આવી જે કળા એ જે આપી છે, એ તો ભગવાનના સાધુએ આપી છે. એનું બહુ મોટું દાન છે આપણી માટેનું. કોઈ દિવસ એવું થાય કે કાદવમાં રહે અને કાદવ ના અડે, એવું થાય નહીં. પણ કાદવમાં પડ્યા છતાં પણ કાદવ ના અડે એવું જે જ્ઞાન, એ ભગવાનના સાધુ આપે છે. 10,000 સાધુ કરી દીધા. તેને ઉપદેશ આપી કાપી સંસાર સુખ ની આસ, તેહ સાંભળી દક્ષ દિલે અતિશય થયો ઉદાસ. દક્ષ ઉદાસ થઈ ગયા. પછી બ્રહ્માજી કે ચિંતા ના કર, મરતે દમ તક થવા દો, ફરી હજુ પ્રયત્ન કરો. અને ત્યારે દક્ષે પાછી કમર કસી. ત્યાર પછી 1,000 ઉપજાવી મૂક્યા એ સ્થાન. 1,000 બીજા છોકરા પ્રગટ કર્યા દક્ષે. 10,000 તો થઈ ગયા સાધુ અને પાછા 1,000 કર્યા. એ બધાયને પાછા ત્યાં સ્થાનમાં, ત્યાં નારાયણ સરોવરના કિનારે ત્યાં મોકલ્યા તપ ભજન કરવાનું. પહેલેથી કહી દીધું, જો સાંભળી લો, ઓલો નારદ આવે તો હામુંય જોતા નહીં એની, કારણ કે એને તમારા 10,000 ભાઈઓને ભરમાવીને સાધુ કરી દીધા છે. શું કરીને? કોઈ સાધુ થાય ને ત્યારે જે સંસારીને જ્ઞાનના હોય ને, સત્સંગનું અને શ્રીજી મહારાજનું, એ સંસારી પહેલામાં પહેલો આ વિચાર કરે કે આ સાધુઓએ મારા છોકરાને ભરમાવીને મૂંડી નાખવાનું કામ કર્યું છે. આને આવો જ સંકલ્પ થાય કુસંગીને, ભરમાવીને. અરે ભાઈ, ભરમાવીને નહીં, તમે ભરમાયેલા છો જગતમાં, તમને બધું સાચું લાગે છે, ભરમાયા છો, એને ભરમ તૂટી ગયો છે એટલે એ સાધુ થવા આવ્યો છે. તમે ભરમાયેલા છો એટલે તમને લાગે કે એને ભરમાઈ દીધો છે, પણ એ ભરમમાં હતો, ત્યાંથી નીકળી ગયો છે. એને તો ખબર છે જન્મો જન્મ કેટલા મા બાપ થયા, કેટલા
કેટલા સ્ત્રી છોકરા આદિક થયા, પ્રથમ પ્રકરણનું 21મું વચનામૃત. શ્રીજી મહારાજ કે જેટલી આ જગતમાં સ્ત્રીઓ છે, જેટલી કૂતરીઓ છે, જેટલી મીનળીઓ છે, જેટલી વાનરીઓ છે, એ બધાને પેટ આ જીવે જન્મ લીધા છે. અને સ્ત્રીના દેહ ધરી ધરીને આ જગતમાં જેટલા પુરુષ છે એ બધાને પોતાના ધણી કર્યા છે. આ પૃથ્વી પર કયો એવો આત્મા છે જેને એને પોતાની માં ના કરી હોય, બેન ના કરી હોય, દીકરી ના કરી હોય, પોતાનો ધણી બાપને દીકરો ના કર્યો હોય, એવો કયો જીવ છે? બધા યારે આનો સંબંધ થયેલો છે. મહારાજ કે આવી જેને સમજણ નથી ને, એ તો સત્સંગમાં છે ને તો એ પશુ જેવો છે. એ સત્સંગી કહેવાતો હોય તો પણ પશુ જેવો છે. ગઢડા પ્રથમનું 21મું વચનામૃત ધ્યાનથી વાંચી લેજો. એમાં અક્ષરના બે સ્વરૂપની વાત છે, તત્વજ્ઞાનની અતિ ઊંચી વાત છે, અને એની સામે આ વાત છે. સત્સંગી કહેવાતો હોય તોય પશુ જેવો છે. સત્સંગી ખરો પણ શ્રીજી મહારાજની નજરમાં કેવો? પશુ જેવો. કારણ કે ખરાખરીનો ખેલ થાય ત્યારે એમ જ કે આમ થઈ ગયું, તેમ થઈ ગયું, ઓલું થઈ ગયું, એવું જે તોછડા વચન જે સત્સંગ માટે બોલી શકે છે ને, એ બધું જ અનસમજન છે. સત્સંગ માટે તો બસ તોછડા, સત્સંગ માટે તો દિવ્ય શબ્દો. આવું હોય જ ક્યાંથી? આવો સત્સંગ જ ક્યાંથી? આની મને પ્રાપ્તિ થઈ છે, આ બહુ મોટી પ્રાપ્તિ છે. આ વિચારમાં રહીએ. માણસને મરી જવાવાળીને હળી જવાવાળી એક સ્ત્રી મળે, ગમે એવી રૂપવંતી સ્ત્રી મળી હોય, બરાબર, તો 80 વર્ષ થાય તો રૂપવંતી જ રહે? હે, બધું જ ફેરફાર થઈ જાય ને. તોય પણ માણસને આમ કોઈ રૂપવંતીને ભણેલી ગણેલીને બહુ આમ એવી મળી જાય ને સ્ત્રી, તો એને કેટલો કેફ વર્તે બોલો. એક રૂપાળું શરીર મળ્યું હોય ને તો એનો કેફ વર્તે. રૂપિયા મળ્યા હોય રે કોઈ પાસે રહ્યા જ, પણ તોય એનો કેફ વર્તે. તો પુરુષોત્તમ નારાયણ મળ્યા, સત્સંગ મળ્યો, સાધુ મળ્યા, આવા દિવ્ય શાસ્ત્રો મળ્યા, આખું જગત જ્યાં ઊંઘે છે ત્યાં આગળ આપણે જાગેલા છીએ, પંચ વિષય શું કહેવાય, એનું બંધન શું કહેવાય, એનો આપણને ખ્યાલ આવે છે. આ જગતની અંદર બંધનને ના પામો ને ભગવાન સુધી પહોંચવું, એનું આપણને સ્પષ્ટ આપણને નકશો દેખાય છે. આ બધી કંઈ ભગવાનની ના સત્સંગની ઓછી દયા છે આપણી ઉપર, માટે એ દયાનો વિચાર કરો. 1000 છોકરાઓને કીધું નારદના સંગમાં ના આવતા, નારદનો સંગ ના કરતા, નારદ આવે તો એની વાતે ના સાંભળતા. સાંભળજો, બરાબર ધ્યાન રાખજો, આગળ 10,000 ભાઈઓને તમારા મૂંડી નાખ્યા છે, અને આપણે સૃષ્ટિનું કામ કરવાનું જ ભેગા થઈને આવે. 1000 છોકરા કે હારું બાપા તમારી વાત પહેલી. બધા જઈને ત્યાં તપ કરવા લાગ્યા. નારદજી આવ્યા, નારાયણ નારાયણ નારાયણ. 1000 છોકરા કે નારદજી તમે કેમ આવ્યા છો, અમારા ભાઈઓને મૂંડી નાખ્યા, અમને મૂંડવા આવ્યા છો. નારદજી કે ભાઈ મારે મૂંડવા એવું નથી, પણ મારી વાત તો સાંભળો. હું કાંઈ તમને નથી કહેતો કે તમે મૂંડાઈ જાઓ, પણ મારી વાત સાંભળો. આ તમે સૃષ્ટિ કરો છો, આવી તો કરોડો વખત સૃષ્ટિ થઈને તૂટી ગઈ. આ સૃષ્ટિ થવાથી કાંઈ ફાયદો નથી થઈ જતો. સૃષ્ટિ કદાચ થઈ ગઈ પણ તમને શું ફાયદો? કદાચ આ પૃથ્વી આખી ભરાઈ ગઈ જીવોથી પણ તમને શું ફાયદો? તમારા આત્માનું કરો. હું તો એમ કહું છું તમે સૃષ્ટિ કરો એનો મને વાંધો નથી, પણ આત્માનું કરવું પડે એમ. તો નારદજીને કે આત્માનું કેવી રીતે થાય? નારદજી કે આત્માનું કોઈ દી સંસારમાં પડવાથી ન થાય. તો શું કરવું પડે? તો કે આગળ જે તમારા મોટા ભાઈઓએ કર્યું છે એ જ તમારે કરવું પડશે. દક્ષને તો ખબર હતી, બરાબર પાઠ ભણાવીને મોકલ્યા છે, એટલે મારા 1000 છોકરામાં ફેર પડશે. પણ ભાઈ આ તો નારદ વિદ્યા છે, નારદ વિદ્યા છે, ફેર પડ્યા વિના રહે નહીં. તેને પણ તેના ભાઈના જેવું આપ્યું છે નારદે જ્ઞાન. 1000-1000નો મૂંડો થઈ ગયો ને નારાયણ સરોવરે. એ લોકોને પેલા મોટા ભાઈઓ ભેગા ભેળવી દીધા, દક્ષના 11,000 છોકરા સાધુ. આપણા તો બેમાંથી એક થાય તો એ ઊંચા નીચા થઈએ, ને દક્ષના 11,000 મૂંડી નાખ્યા નારદજીએ. બોલો, 11,000 બધાને એક હારે મૂંડો, બધાને ભગવાનના ભજનમાં લગાડી દીધા છે 11,000ને. દક્ષ ત્યાંથી વોટ્સએપ કરે છે, ભાઈ ક્યાં છો, મજામાં? કોઈ સામે રિસ્પોન્સ નહીં. ફોન કરે તો કોઈ ઉપાડે નહીં. બધા ગયા ક્યાં આ બધાએ? મેં કીધું તું કે મારો ફોન આવે તો આ વખતે તો લેજો, એપલનો આપ્યો છે તોય કેમ નથી ઉપાડતા? ભાઈ બધા નારાયણ સરોવરમાં ડાબી દીધા છે, એકે રહ્યો નથી. હવે તો સ્વપ્નમાંય સંસાર ગમે ના એવું થઈ ગયું છે. જોજો, હા કંઈ ગોતવા ના આવતા કે આવું ક્યાં લખ્યું છે, આ તો તમને થોડું હસાવા કહું છું.
પછી દક્ષ છે એ દક્ષ પ્રજાપતિને બધી ખબર પડી કે મારા 11,000ને આને સાધુ કરી દીધા. તે સુની દક્ષ દિલગીર થયો, આપ્યો નારદજીને શાપ. નાવે દક્ષ કે જોઈ લો ત્યારે હવે હું છોડું. તો નારદજીને શાપ ફટકાર્યો કે તે મારા 11,000 છોકરાને સાધુ કરી દીધા, મારી મહેનતનું શું? ભગવાને આજ્ઞા કરી છે આટલું મોટું આ સૃષ્ટિ કરવાનું, જા હવે હું તને શાપ આપું છું. શું શાપ? મુહૂર્ત ઉપર તમે જ્યાં રહો ત્યાં મૃત્યુ પામજો આપ. તમે એક જગ્યાએ સ્થિર થઈને રહેશો નહીં, અને મુહૂર્ત એટલે 48 મિનિટથી વધારે તમે જ્યાં રહો ત્યાં તમારું મૃત્યુ થઈ જાય. આવો સાપ ફટકાર્યો. એક જગ્યાએ તમે ક્યારેય રહેશો જ નહીં, તમારે અસ્થિર જ રહેવું પડશે. સ્થિર નહીં એને અસ્થિર કહેવાય. અને ભગવાનને વિશે જે સ્થિર હોય ને એને અસ્થિર કહેવાય. અસ્થિરના બે અર્થ થાય, જે સ્થિર ના રહે એને અસ્થિર કહેવાય, અને અકારનો અર્થ થાય છે ભગવાન વાસુદેવ. તો અકાર છે ભગવાન માટે વપરાતો શબ્દ છે. તો અસ્થિર એટલે જે અમાં સ્થિર હોય એને પણ અસ્થિર કહેવાય. અ એટલે ભગવાન, ભગવાનમાં જે સ્થિર હોય એટલે નારદજીને અસ્થિર કહેવાય છે. એ એક જગ્યાએ રહેતા નથી એટલે અસ્થિર છે, અને ભગવાનમાં સ્થિર છે એટલે પણ એ અસ્થિર છે. નારદજી માટે એવું છે, અસ્થિર રહે છે. હવે તમે અસ્થિર રહેશો એક જગ્યાએ નહીં રહી શકો. આપે સાપ ચડાવી શિર ઉપરે, આપે છે હજે ઉપદેશ, એહના જેવો આગ્રહ હરિજનને જોઈએ હંમેશ. નારદજીએ ધીરજ રાખી, એ સાપને માથે ચડાવી દીધો. નારદજી કે બહુ સારું કર્યું, આ પહેલાં તો એક જગ્યાએ રહેતો હતો, હવે તો ફરતો રહીશ અને ભૂંગળું હારે રાખીશ. જાગતે રહો જાગતે રહો, અર્થમ સાધ્યામી વા દેહમ પાત્યામી. જાગતે રહો, આ સંસારની જાળમાં બંધાતા નહીં. ભૂંગળું લઈને ફરે છે નારદજી અત્યારે દક્ષ પ્રજાપતિની કૃપાથી. બધી જગ્યાએ નારદજીનો અવાજ જાય. નારદજી કે આ તો મને બહુ સારું મળ્યું ભાઈ, મારી પાસે ગાડી નહોતી, તમે ગાડી આપી દીધી, આ તો બહુ જ સારું કર્યું. હવે તો મારે જ્યાં જવું હોય ને પાછી ગાડી ઊભી જ ના રહે, સ્ટોપ નહીં, નોન સ્ટોપ ઊભી રહે. તો થોડીક જ વાર ઊભી રહે, પછી પાછી આગળ ચાલવા માંડે. બેલ વાગ્યા કરે, ઓલા આઈસ્ક્રીમ વેચવાવાળાને એ બધા આવે ને, તો કેમ પેલો બેલ મારે? બેલ વાગે એટલે તરત બધાને ખબર પડે ભાઈ આઈસ્ક્રીમ આવ્યો છે, તો આઈસ્ક્રીમ ખાવા માટે બહાર જાય લે. પછી પેલો કેટલી વાર રહે, ઘરાકી હોય ત્યાં સુધી રહે, પછી ઘરાકી પતે એટલે આગળ ફરી બેલ મારે. એમ નારદજી શું કરે, બેલ મારતા રહે, જ્યાં ઘરાકી દેખાય ત્યાં માલ આપે જ્ઞાનનું દાન, પછી આગળ જાય. એટલે એ પકડાય નહીં. ઓલા મુંડાઈ ગયા હોય આ બાજુ, લાગી ગયો હોય ભગવાનમાં, ઓલા ગોતવા જાય, ક્યાં ગયો, કોણ શીખવાડી ગયો, નારદ ક્યાં ગયો? ભાઈ ક્યાં ગયો કોને ખબર, બ્રહ્માંડની અંદર ગમે ને આ ગતિ ઠેક આકાશથી માંડીને પાતાળ ઉધી જાય, મુમુક્ષુ જીવને ખોળે અને ખોળીને એને ભગવાન આપે. નારદજી આટલી ધીરજ રાખીને આવું મોટું કામ કરી રહ્યા છે, આજે પણ કરે છે. કેવી વાત હરિકૃષ્ણની, હેત દેખાડે હૈયાતનો, કાઢી લેવો કાળ મુખથી એવો ઉપકાર કરવો ગણો. કેવી એના હૃદયમાં ખેવના કે ભગવાનનું જ્ઞાન આપું, હરિકૃષ્ણનું જ્ઞાન આપું, એના હૃદયની અંદરથી અજ્ઞાન કાઢી નાખું અને એને કાળના મુખમાંથી છોડાવી દઉં. ચોખ્ખે માર્ગે ચલાવતા કોઈને ગમે કે નવ ગમે, કાંઈ ગમે બધાને આવું ચોખ્ખું ચોખ્ખું ચલાવે તો કોઈને ના ગમે. અમારા કામનો રહેવા દીધો જ નહીં ને ભાઈ, તમારા કામનો તો જન્મો જન્મથી હતો, હવે આ જન્મે અને મહારાજના કામનો બનાવવાનો, તમારા કામનો ક્યાંથી રહે? ચોખ્ખે માર્ગે ચલાવતા કોઈને ગમે કે નવ ગમે, કયામાં કસર નવ રાખવી સુખ દુઃખ સમે વસમે. કોઈને ગમે કે ના ગમે, આપણા એક ભગત હતા, એ ભગત કે એટલે કહી દઉં, લો આપણા અક્ષર નિવાસી મામા છે ને, તો મામાના ભાઈઓ છે ઠાકોર મામા બધા અહીંયા આવે છે કથામાં. એ કે પહેલાં છે ને શરૂઆતમાં મામાને પછી સત્સંગ થયો એટલે મંદિર ને સાધુ ને આ જ બધું ગમે. એ કે સ્વામી પહેલાં એક દિવસ મારે ઘેર આવ્યા વિના જાય નહીં કે એનો,
મને દિવસમાં અમારે એક વખત તો ભેગું થવાનું જ, પણ જ્યારથી એને તમારો સત્સંગનો રંગ લાગ્યો છે ત્યારથી અઠવાડિયે કે મહિને કે વર્ષે ભેગા થઈએ, પ્રસંગોપાત જ ભેગા થઈએ, બાકી એને રસ જ ઉડી ગયો કે એટલે તમે તો અમારો ખેંચી લીધો કે. હસતા હસતા કે એમને તો જ્ઞાન છે, બહુ હેત છે સંતોમાં, પણ એવું કે તમે તમારો ભાઈ લઈ લીધો, હવે તો અમારા જોડે એટલો સંબંધી રાખતો નથી. સાધુ છે એ જ્ઞાન આપીને જીવના બંધનને તોડાવી દે, સત્સંગના સંસારના બંધનને તોડાવી દે છે, અને તૂટે ને ત્યારે જ એવું કહી શકાય. અંત્યનું 38મું વચનામૃત વંચાતું હોય, બહાર તો ગમે એટલી પ્રવૃત્તિ હોય પણ અંતરમાં જો એનો રંચ નહીં તો એનો ખરખરો નહીં, અને ત્યારે મામાને પૂછવામાં આવે, મામા મહારાજ આવે તો તૈયાર છો, ત્યારે કહી શકાય તૈયાર જ છે ને, એમ કહી શકાય. એ ક્યારે કહી શકાય? સાધુનું જ્ઞાનનું દાન મેળવ્યા વિના ન કહી શકાય, નહીં તો ઓ ઈમાન ઓ બાપ થાય મરી જવાનું. એવી વાત ક્યાં કરો કે અત્યારે, હજુ કે એવી વાત ક્યાં કરો, હજુ 60 જ વર્ષ થયા છે, અત્યારે કેમ એવી વાત કરો છો એમ કે ને. પણ તમે એમ પૂછો તૈયાર છો મહારાજ અત્યારે આવી જાય તો, તૈયાર જ છું અને જતાઈ રહે, તૈયાર જ છું ને જતાઈ રહે, એવું કેમ બને? એ બધું સાધુએ જ્ઞાન દીધું એટલે થયું, જ્ઞાન વિના ન થાય. આવું મોટું જ્ઞાન જે મૃત્યુનો જગતને ભય લાગે છે, એ જ મૃત્યુને જ્ઞાનનું દાન મેળવ્યા પછી એવું લાગે છે કે આ તો મારું ભગવાનને વરવા માટેનું મોયરું છે, મોયરું છે. મોયરામાં પેલી કન્યા પરણવાની હોય, હેત ખરેખર થઈ ગયું હોય અને પછી લગ્ન થતા હોય તો એને શું હોય? આનંદ હોય કે ચાલો મારા લગ્ન થઈ ગયા. એમ પુરુષોત્તમ નારાયણ હારે પરણવાનું મોયરું મૃત્યુ છે. એ જ્ઞાન દાન મળે ને પછી એનો ભય ના લાગે. જ્યાં સુધી જ્ઞાન દાન આપણને સંપૂર્ણ ન મળ્યું હોય ત્યાં સુધી એનો ભય છે. ઓલાને તો આનંદ હોય, હશે ભગવાનની ઈચ્છા, ભગવાનને મળવું જ છે. અહીં કહે છે કયામાં કસર ન રાખવી, કોઈને ગમે કે ના ગમે, સુખ દુઃખ ગમે એટલા આવે પણ ભગવાનની વાત કરવામાં કસર ના રાખે. નારદજી જેવું શીખવું, તમારે પણ હરિભક્તોને પણ શ્રીજી મહારાજની ઓળખાણ પોતાના કુટુંબ પરિવાર સગા સંબંધી મિત્ર એમાં જે મુમુક્ષુ દેખાય ને એને વાત આપવી, એને મૂકવું, એને સત્પુરુષોની ઓળખાણ સંતોની ઓળખાણ મંદિરમાં જોડવા, કથામાં જોડવા, ભજનમાં જોડવા, એ કાર્ય તમારે કરવું પડે. આળસી ન બેસવું આપને હેતે કરવી હરિની વાત, આળસુ થઈને ના બેસવું, હેતથી ભગવાનની વાતો કરવી. નિષ્કુળા આનંદનો નાથજી રહે રાજે તે પર દિન ને રાત, જે રાત ને દિવસ ભગવાનની વાતો કરે છે, ભગવાનમાં જોડે છે, ભગવાનનું જ્ઞાન જીવોને આપે છે, એની ઉપર ભગવાન અતિશય રાજી થાય છે. માટે ભગવાન સંબંધી વાતોને કરવા સાંભળવાનો અભ્યાસ રાખી અને ભગવાનની અંદર જોડાતા રહેવું, અને આપણા યોગમાં આવે એને વિવેકપૂર્વક ભગવાનમાં જોડતા રહેવું તો મહારાજ આપણી ઉપર અતિશય રાજી થાય એમ સ્વામી આ વાત કરે છે. એ વાતો કરવામાં ઘણી વખત સુખ દુઃખ અને અપમાન જેવું પણ થાય, નિંદા જેવું પણ થાય, એમાં જગત તરફથી ઉપહાસ પણ સહન કરવો પડે, પણ એ બધું સહન કરીને કાયર થયા વિના ભગવાનની વાતો કરવા સાંભળવાનો અભ્યાસ ભગવાનના ભક્તને રાખવો જોઈએ એવું અહીંયા આગળ સ્વામી લખે છે. કડવું 52 એ પૂર્ણ થયું છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધર્મ સર્વ દેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ.